એક તો કેન્દ્રમાં મોદીની સરકાર ટેકાવાળી છે અને ત્યારે બિહારના રાજકારણમાં ખેલા થવાની વાતો થઈ રહી છે. બિહારના રાજકારણમાં ક્યારે પલટો આવે તે કહેવું ભારે મુશ્કેલ છે, કારણ કે ત્યાં મુખ્યમંત્રી નીતીશકુમાર ક્યારે પલટી મારે તે કહેવું પણ મુશ્કેલ છે. આ તમામ બાબતોની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો જેમાં તેજસ્વી યાદવ નીતીશકુમાર એક સાથે જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ લાલુ પ્રસાદ યાદવના ઘરે નીતીશકુમાર આવે છે રાબડી દેવી તેજસ્વી યાદવ અને નીતીશકુમારની મુલાકાત માટે, અને આ પહેલાં પણ તેઓ મળી ચૂક્યા એટલે એવું કહેવાય છે કે 3 દિવસમાં 2 મુલાકાત. વિગતે વાત કરીએ કે બિહારના રાજકારણમાં ખેલાહો બેની આ વાતમાં શું સત્ય છે અને શું ખોટું છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બિહારનું રાજકારણ ક્યારે પલટી મારે તેનું કોઈ નક્કી નથી, કારણ કે મુખ્યમંત્રી નીતીશકુમાર કઈ પાર્ટી સાથે ક્યારે હોય અને ક્યારે ક્યાં જતા રહે અને ક્યારે કઈ પાર્ટીને ટેકો આપી દે તેનું કંઈ નક્કી નથી હોતું, જેના કારણે બિહારના રાજકારણમાં 1 વર્ષની અંદર અનેક પલટા આવ્યા અને બિહારની રાજનીતિ હજુ પણ ઉકળતા ચરુ જેવી સ્થિતિમાં છે. એમાં ઘટતું હતું તો લોકસભા વર્ષ 2024ની ચૂંટણી ગઈ, ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી ન આવી અને ટેકાવાળી સરકાર એનડીએની બની. જે મોદીની સરકાર કહેવાતી હતી તેને હવે એનડીએ સરકાર કહેવાય છે. એવામાં શૈલેન્દ્ર યાદવ નામના એક વ્યક્તિએ ટ્વિટર એટલે કે એક્સ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં લાલુ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ પણ દેખાઈ રહ્યા છે અને તેજસ્વી યાદવ નીતીશકુમારને આવકાર આપી પોતાના ઘરે લઈ જઈ રહ્યા હોય છે તે પ્રકારના દ્રશ્યો દેખાય છે અને ઘરના દરવાજા પર રાબડી દેવી નીતીશકુમારના સ્વાગત માટે ઊભા હોય છે. અને આ પોસ્ટમાં તેમણે લખ્યું છે, બિહારમાં ખેલા થવાની સંભાવના વધતી જઈ રહી છે. આજે નીતીશકુમાર લાલુ યાદવના નિવાસ પર મુલાકાતે પહોંચ્યા. 3 થી 4 દિવસની અંદર નીતીશ અને તેજસ્વીની આ બીજી મુલાકાત છે. અને આ ટ્વિટર હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે કારણ કે વિડીયો વાયરલ થયો છે. પણ આવું બધું ચિંતાવાળું વાતાવરણ રાજકારણમાં બની જાય એક વિડીયોના કારણે તેવું કેમ? કારણ મેં તમને કીધું કે લોકસભામાં ભાજપ પાસે 240 બેઠક છે અને જેડીયુ પાસે બિહારમાંથી લોકસભાની 12 બેઠક છે અને ટેકાવાળી સરકારને હવે 1, 2, 3, 4, 12 બધું પાલવે તેમ છે, કારણ કે તેમને ટેકાની જરૂર છે. પણ આ વિડીયો સામે આવ્યો એટલે લોકોને સ્વાભાવિક રીતે ચિંતા થવા લાગે કે શું ટેકો પાછા ખેંચવાની તૈયારી નીતીશને કરાવી રહ્યા છે લાલુ યાદવ અને તેજસ્વી યાદવ? પણ નહીં, ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આ કથિત વિડીયો 5 સપ્ટેમ્બર 2024નો છે તેવું કહેવાય છે. પણ છે ને, આ વિડીયો ખરેખર 5 સપ્ટેમ્બર 2022નો છે. પણ આ વિડીયો વાયરલ કરવાનો જે સમય જેણે નક્કી કર્યો છે એને ખૂબ સરસ સમય નક્કી કર્યો, જેનાથી હવા પેદા થાય છે કે ભાજપ સરકાર માટે ચિંતા આવી ગઈ. લાલુ યાદવની મુલાકાતે નીતીશકુમાર પહોંચ્યા, તેજસ્વી યાદવ પણ છે ત્યાં. અને આમ 2 દિવસ પહેલાં જે સમય છે તે એટલા માટે સારો નક્કી કર્યો વાયરલ કરનારે, કારણ કે 2 દિવસ પહેલાં નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવ કે જેઓ મુખ્યમંત્રી નીતીશકુમારને મળ્યા પણ હતા, તેમની ઓફિસે પણ મળવા પહોંચ્યા હતા, કારણ કે ત્યાં એક મિટિંગ હતી. પણ આ મિટિંગ કોઈ રાજકીય નહીં, પણ સૂચના આયુક્તનું નામ નક્કી કરવા માટેની સામાન્ય ઔપચારિક એક બેઠક હતી. અને એ બેઠકમાં મળવા માટે મુખ્યમંત્રી નીતીશકુમાર પાસે લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવ ગયા હતા. તો આમ આ વિડીયો જે હાલ સોશિયલ મીડિયા પર આવી રહ્યો છે તે ખોટો છે. આ વિડીયો ખૂબ જૂનો છે. આમ હાલ આ વિડીયો સામે આવતા રાજકારણને લઈ અનેક પ્રકારના આટાપાટા અને તર્ક વિતર્કો સર્જી દીધા બાદ સત્ય આ છે કે આ વિડીયો ખોટો છે, જેથી તમામ આટાપાટા ફરી તૂટી ગયા છે. ખેર, હાલ સમાચારમાં બસ આટલું. વધુ વિગતો સાથે આવા ફેક્ટ ચેક સાથે જલ્દી મળીશું નવજીવન ન્યૂઝ પર. નમસ્કાર.